બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ગુજરાત વિદ્યાપીઠમાં મોબાઈલ મુદ્દે 5 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાના મુદ્દે આજે ફરીથી એચઆરએમ વિભાગના વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે. વિદ્યાર્થીઓની માંગ છે કે વિદ્યાપીઠમાં મોબાઈલ રાખવા અંગેના નિયમો હળવા કરવામાં આવે. વિદ્યાપીઠે 5 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા બાદ અન્ય એક વિદ્યાર્થીનીને પણ સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી રહી છે. આ વિદ્યાર્થીની છેલ્લા સત્રમાં છે, આથી તેને સસ્પેન્ડ કરવામાં આવતા તેનું ભવિષ્ય બગડે તેવી સ્થિતિ પેદા થઈ છે. જોકે સત્તાધીશો પોતાના નિર્ણય પર અડગ છે અને વિદ્યાર્થીઓની વાત માનવા તૈયાર નથી. વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓમાં ભાગલા પાડી આંદોલનને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. જ્યાં સુધી સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓને પાછા લેવામાં નહીં આવે ત્યાં સુધી એચઆરએમ વિભાગના વિદ્યાર્થીઓ દરરોજ રેટીઓ કાતી વિરોધ વ્યક્ત કરશે અને આંદોલન ચાલુ રાખશે. અમદાવાદના રાજપથ ક્લબ રોડ પર કેશુબાપાના જમાઈ ડોક્ટર મયુર દેસાઈએ બેફામ કાર ચલાવી બાઇક ચાલકને અડફેટમાં લીધા હતા, જેમાં એક યુવક અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બંનેને હોસ્પિટલમાં લઈ જવાયા છે. સવારે 9:30 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. આ કેસમાં વસ્ત્રાપુર પોલીસે ડોક્ટર મયુર દેસાઈની ધરપકડ કરીને કારને કબજે લીધી છે. બોપલથી રાજકોટ તરફ આવી રહ્યો હતો, બાઇકે રાઈટ હેન્ડ ઉપર ટર્ન લીધો અને અમને મારી સાઈડ ઉપર ઊભી સાઈડ ઉપર એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ છે એટલે અમે બંને જણા ખૂબ યંગ છે, હું ભગવાનને પ્રાર્થના કરું કે એમને પણ સારું. નિષ્કવર બાઇકને રાજકોટ ખપથી બોપલ જતા રોડ ઉપર 4 રસ્તા છે અને પિન હાઉસ કોપરેટ ત્યાં આગળ 4 રસ્તા ઉપર એક્સિડન્ટ થયેલ છે. જેમાં અમને મેસેજ થતા અમે બનાવવાની જગ્યાએ ગયા અને જે લેન્ડ ક્રુઝર ગાડીના ચાલક છે ત્યાં હાજર હતા અને અમે અત્યારે એ અમારી કસ્ટડી. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં નશામાં ધૂત એક કાર ચાલકે 7 વાહનોને અડફેટમાં લીધા હતા, જેમાં 2 મહિલા સહિત 3 વ્યક્તિઓ ઘાયલ થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે VS હોસ્પિટલમાં લઈ જવાયા છે. જગદીશ પટેલ નામનો વ્યક્તિ દારૂ પીને ફીગો કાર લઈને ઇન્કમટેક્સથી પસાર થયો અને 4 વાહનોને અડફેટમાં લીધા. ત્યારબાદ કાર પૂર ઝડપે ભગાવીને ઉસ્માનપુરામાં બીજા 4 વાહનોને અડફેટમાં લીધા. સ્થાનિક રહીશોએ કાર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે આ મામલે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે અને આગળની તજવીજ હાથ ધરી રહી છે. મમ્મીનો જ્યુસ લેવા ગયેલો સ્ટેડિયમ 5 વસ્તે હતો, હું પાછો આવતો હતો તો સિગ્નલમાં ઊભો હતો ઇન્કમટેક્સ, તો એમાં પાછળથી ગાડી આવી 90-100 ઝડપે અને ઠોકીને જતી રહી. પાછળથી 5-7 જણાને બી ઠોકીને મને બી ઠોક્યું. મેં તેની બાઇકને ટક્કર મારેલી અને નીચે પાડી નાખેલા અને એના મોબાઈલને નુકસાન કરેલું, એ બાબતમાં ફરિયાદ કરવા તયા આવેલા છે. અને જે આરોપી છે એને પણ ગાડી એક્સિડન્ટની બનાવની ગાડી છે એને પણ પોલીસમાં લઈને જમા કરેલ છે. આ બનાવમાં બીજા 7-1 જેટલા ઇસમોને ઈજા થયેલી હોવાનું જાણવા મળેલ છે. આવેલી વિશાલ ફેબ્રિક્સમાં આગ લાગવાની ઘટના બની હતી. વિવિધ ડિપાર્ટમેન્ટમાં જતા ઓઇલની સિસ્ટમમાં આગ લાગી હતી. જૂત જૂતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ પર કાબુ મેળવવા માટે 40 માણસો અને 10 પાણીની ટેન્કરો કામે લાગી હતી. અંતે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ. વિશાલ ફેબ્રિક્સમાં થર્મિક ફ્લુઇડ કહેવાય, જે ગરમ ઓઇલ બધા ડિપાર્ટમેન્ટમાં સર્ક્યુલેટ થાય, એની લાઇન રપ્ચર થવાથી આગ લાગેલી. કારણ કે ઓઇલ ગરમ હોય એટલે બહાર નીકળતા જ ભડકો પકડીને અને એ ઓઇલની આગ કાબૂમાં લઈ લેવામાં આવી છે. અને જે આજુબાજુ જે પ્લાન્ટ મશીનને નુકસાન થયું છે ગરમીને લીધે, શેડને, એના સિવાય કોઈ જાની નુકસાન. અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત સાંઈ ઇન્ફોસિસ કંપનીના કર્મચારીઓને પગાર ભથ્થું નહીં ચૂકવવાના મામલે પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ બાદ સાંઈ ઇન્ફોસિસના માલિક સમીર કક્કડની હાલ તેઓ ફરાર થઈ ગયા છે અને આજે રહસ્યમય રીતે તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા. આ કેસમાં પોલીસે સમીર કક્કડની વધુ પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદમાં ગુલબાઈ ટેકરા ખાતે આવેલી રોટરી ક્લબની ઓફિસમાં તોડફોડ થઈ છે. છેલ્લા 10 વર્ષથી ગુલબાઈ ટેકરા ખાતે આવેલી 80 એવન્યુ રોટરી ક્લબ ભાડાની ઓફિસ ધરાવે છે. ઓફિસના માલિક નિખિલ ચોકસીએ રોટરી ક્લબમાં કોઈ કારણ વિના તોડફોડ કરી અને માણસોને ધાક ધમકી આપી હોવાની રોટરી ક્લબના સભ્યોએ ફરિયાદ કરી છે. રોટરી ક્લબની ઓફિસમાં ફર્નિચર, દસ્તાવેજો, કમ્પ્યુટર, પ્રિન્ટર સહિતની વસ્તુઓ બહાર ખુલ્લી મૂકી દેવાઈ હતી અને કર્મચારીઓને ધમકી આપી હોવાનો રોટરી ક્લબે આક્ષેપ કર્યો. ચેમ્પિયન્સ લીગ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થઈ ગઈ છે, જે અંતર્ગત આગામી 23 તારીખે અમદાવાદમાં રમાનારી મેચ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી. શહેરના મોટેરા સ્ટેડિયમ ખાતે હાઈ
વિલ્ડ લાયન્સ અને પર્થ સ્કોર્ચ વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ અંગે બંને ટીમના કેપ્ટનોએ પત્રકારોને પોતાની રણનીતિ જણાવી હતી. પર્થ સ્કોર્ચર્સના કેપ્ટન સિમોન કેટીએ ભારતીય આબોહવામાં ભેજના વધારે પ્રમાણને મોટો પડકાર ગણાવ્યો હતો, જ્યારે હાઈ વિલ્ડ લાયન્સ ટીમના કેપ્ટને પોતાની ટીમમાં આંતરરાષ્ટ્રીય સ્પિનર બોલર હોવાના તેમનું પાસું મજબૂત હોવાનું જણાવ્યું. Pre-season, there's been a few guys like Adam Voges been in England playing in the one days, so there are a few guys obviously had different preparations, but the bulk of the squad have been up in Darwin preparing. It's probably the most ideal place, or as close to Indian conditions as you get with the humidity and I guess the preparation of wickets. It's a great challenge for us. You know, we look forward to playing here. Some of our guys, in fact, I think about half or most of half have played in India before, and we'll obviously use that experience, you know, to educate some of the young players who haven't played yet. But yeah, like you said, it is a challenge and something that we look forward to. The wicket will probably play different to what it does in South Africa, but 2020 cricket is generally you get some good wickets all over the world. So. ડાયાબિટીસના દર્દીઓ માટે હવે ઇન્સ્યુલિન થેરાપી વધુ સરળ બનશે, કારણ કે બીડી મેડિકલ દ્વારા નવી ઇન્સ્યુલિન સિરીઝ બજારમાં મૂકવામાં આવી છે. આ સિરીઝ માત્ર 6 mm છે, જે વિશ્વની અગ્રણી તબીબ ટેકનોલોજી કંપની બેક્ટન ડિકિન્સન દ્વારા બનાવવામાં આવી છે. અમેરિકામાં બનતી આ સિરીઝ આજથી ગુજરાતના બજારમાં મૂકવામાં આવી છે. આ સિરીઝના ઉપયોગથી દર્દીને સોય મારતી વખતે કોઈપણ પ્રકારનો દર્દ થતું નથી. જાણીતા નિષ્ણાત જણાવ્યું હતું કે નવી બીડી અલ્ટ્રા ડ્રાઇવ ઇન 6 mm સિરીઝ ઇન્જેક્શન ટેકનિકમાં સહાયરૂપ બને છે. 8 mm ની લેન્થ હતી, જેને ઘટાડીને આપણે 6 mm ની લેન્થ વાળી આજે માર્કેટમાં મુકાઈ છે. એ નીડલથી આપણે જ્યારે જેટલી સાઈઝ આની નાની હોય, જેટલી આની થિકનેસ પાતળી થાય, એટલો પેન ઓછો થાય નેચરલી. એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ પેનલેસ નીડલ on syringe which had been introduced by a company BD જે ઓલ ઓવર ધ વર્લ્ડ ઇન્ટ્રોડ્યુસ કરી છે અને સાથે સાથે ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ કરી છે યુએસ થી, અને ઇટ ઇઝ વેરી કોસ્ટ ઇફેક્ટિવ ઓલસો. સુરતના ખટોદરા વિસ્તારમાં માથાવારે શખ્સની જાહેરમાં હત્યાની ઘટના બની છે. મર્ડરના કેસમાં ઝડપાયેલ નરેશ માલિયા નામના શખ્સની હત્યા કરીને કેટલાક શખ્સો નાસી છૂટ્યા હતા. મૃતક નરેશનો ભૂતકાળ ગુનાહિત હતો. નરેશની હત્યા કરનારા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની તપાસ હાથ ધરી છે. સ્ટેશનના પંચીલનગર વિસ્તારમાં એક મર્ડર થયું છે એવી હકીકત મળેલી. અહીંયા સ્થળ ઉપર આવીને તપાસ કરતા, આજુબાજુમાં પૂછપરછ કરતા, મરનાર વ્યક્તિ નરેશ માલિયો, જે અગાઉ ભૂતકાળમાં મર્ડર કેસમાં આરોપી તરીકે પકડાયેલો છે, એવી હકીકત હાલ જાણવા મળેલી છે. આ બાબતની ફરિયાદ લઈને આગળની તપાસ કરવા માટેની કાર્યવાહી. સુરતના ડુમ્મસના દરિયા કિનારે ગણપતિ વિસર્જન દરમિયાન દરિયામાં ભરતી આવતા 10 જેટલા લોકો તણાયા હતા. જોકે આસપાસના સ્થાનિકો અને ફાયર બ્રિગેડની મદદથી તમામ લોકોને બચાવી લેવાયા છે. ડુમ્મસના દરિયા કિનારે આવેલા ગણપતિના મંદિરે 12 જેટલા લોકો ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવા ગયા હતા, જ્યાં અચાનક દરિયામાં ભરતી આવતા 10 લોકો તણાઈ ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વધુ કેટલાક શહેરોના સમાચાર જોઈશું એક નાનકડા બ્રેક બાદ.